ધોરાજીમાં શિક્ષક સહકારી મંડળીની આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે શિક્ષકોના બે જૂથો વચ્ચે કોઈ કારણોસર ચૂંટણી અગાઉ જ મારમારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ધોરાજીના ઉપલેટા રોડ રોયલ ચેમ્બરમાં આવેલા ધોરાજી શિક્ષક સહકારી મંડળીમાં શિક્ષકોના બે જૂથ વચ્ચે આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે શિક્ષકોના બે જૂથ વચ્ચે કોઈ કારણોસર મારમારી થતા બે શિક્ષકોની ઇજાઓ પહોંચી હતી, જેમને ધોરાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચૂંટણીનો જંગ ખેલાય તે પહેલા શિક્ષકોમાં મારમારી થતા આ મામલો ધોરાજી પોલીસ મથકે પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટના પર એક નજર કરવામાં આવે તો આગામી 1 જુલાઈએ શિક્ષક સહકારી મંડળીની ચૂંટણી યોજાવાની છે, જેમાં બંને જૂથના શિક્ષકોએ ઉમેદવારી પત્રક ભર્યું છે. આ ચૂંટણી સંદર્ભે કોઈ કારણોસર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો અને મારામારી થતા આ મામલો ધોરાજી પોલીસ મથકે પહોંચી ગયો હતો. ધોરાજી તાલુકાના પ્રાથમિક શિક્ષક મંડળીની ચૂંટણી હતી, એમાં મેં તથા અમારી પેનલે ઉમેદવારી કરેલી. હું પ્રમુખ તરીકે અને મારા 12 સભ્યો હતા. મારી સામે હરેશ ભીમજી જલુ, જે નાની વાર નોકરી કરે છે અને ઘંટિયા બંટિયા રહે છે, એના ઉમેદવારી પ્રમુખ તરીકે કરે. હવે એને મને અવારનવાર બીજા દ્વારા ધમકી અપાવી અને ફોર્મ ખેંચાવી લેવાનો પ્રયત્ન કર્યો. મેં ફોર્મ ના ખેંચતા આજે મને અહીંયા મંડળીની ઓફિસે બોલાવી લાકડી વડે સીધો મારી માટે હુમલો કર્યો. એ 4-5 વ્યક્તિઓની ટોળી થઈને આવી અને એ કે મારી નાખવો છે અને તને જીવવા નથી દેવો, તું ફોર્મ હું નાખાઈ દઈ. પ્રમુખ થાય પહેલાં તને પતાવી દેવો થઈ ગયા. આ બનાવ બન્યો એટલે હું અહીંયા મૂંઢ મારને હિસાબે સરકારી દવાખાનામાં દાખલ થયો. તમે ફરિયાદ કરી છે? એટલે ફરિયાદ કરવા ગયા હતા અમે, એટલે એને એવું કીધું કે તમે પહેલાં સારવાર લઈ જાઓ, પછી ફરિયાદ ત્યાં અમે આવીને લઈ જાઓ. અલ્પેશ ત્રિવેદી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધોરાજી.